આજથી મુનશી સ્પોર્ટ્સ એકેડેમીનો પ્રારંભ મુનશી વિદ્યાલય દહેજ બાયપાસ રોડ ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ક્રિકેટર યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ તેમજ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો. આ એકેડેમી શરૂ કરવાનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લાના ખેલાડીઓને ઊભી થતી આર્થિક સંકળામણના કારણે ઘણી બધી તકલીફોનો સામનો કરતા ટેલેન્ટેડ ખેલાડીઓની તકલીફો દૂર કરી તેમના ટેલેન્ટને બહાર લાવવાનો અને ભરૂચના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકે તે છે. આ પ્રસંગે એક વાતચીતમાં ઇરફાન પઠાણે મહિલાઓ અંગે ટિપ્પણીના મામલામાં હાર્દિક પંડ્યા અને KL રાહુલ ઉપર પ્રતિબંધ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે જે થયું તે સારું નથી, મામલો વહેલામાં વહેલી તકે પૂર્ણ થવો જોઈએ. ઉલ્લેખનીય છે કે મુનશી સ્પોર્ટ્સ એકેડેમીમાં તૈયાર થયેલા ટેલેન્ટેડ ખેલાડીઓ ભવિષ્યમાં વિશ્વખ્યાતિ પ્રાપ્ત ટીમો સાથે રમે તેવી સંભાવનાને નકારી શકાતી નથી.
યોગદાન આપી શકે છે? કારણ કે હમણાં તો હું બહુ જગ્યાએ ફરી રહ્યો છું, સ્પેશિયલી હું જમ્મુ કાશ્મીર જે સ્ટેટ છે એમાં હું નાની નાની જગ્યા ઉપર ખાસા ગયો છું, બધા ડિસ્ટ્રિક્ટમાં ગયો છું, અને ત્યાં પણ ફેસિલિટીઝનો જે હમણાં જેકેસીએ કરવાનું પ્રયત્ન કરી રહ્યો છે કે ફેસિલિટી આપવાની કોશિશ કરે છે. અહીંયા પણ આપણા ગુજરાતમાં પણ એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં પે આ બધી ફેસિલિટીઝની જરૂરત છે. જ્યારે અમે લોકો ક્રિકેટ રમતા હતા, જ્યારે અમે શરૂઆત કરી હતી, ત્યારે આવું ગ્રીન ગ્રાઉન્ડ તો અમને જોવા મળતું નહોતું. ટર્ફ વિકેટ તો ભૂલી જાઓ, અમે લોકો માટી પર રમતા હતા અને ત્યાં એ ક્લબમાં પણ માટી પર રમીને પછી અમે સિમેન્ટ વિકેટ પર મળતી હતી. પણ હમણાં છોકરાઓ માટે આ જે મુનશી ક્રિકેટ એકેડેમી અહીંયા તૈયાર થઈ છે, જે ઘણું સારું કાર્ય કર્યું છે ભરૂચ જિલ્લા માટે, કારણ કે અહીંયાના છોકરાઓમાં મને લાગે છે ઘણું ટેલેન્ટ છે. બટ એક ઓપોર્ચ્યુનિટી વાત હોય છે, અને આ જે ઓપોર્ચ્યુનિટી મળી છે, આ જે ગ્રાઉન્ડ મળ્યું છે, આ છોકરાઓ જો લાભ ઉઠાવે આ ગ્રાઉન્ડનું, આ પીચનું, તો અહીંયાથી મને આશા છે કે આ જે વખત જે આગળ આવશે એમાં સારા છોકરાઓ ભારતીય ક્રિકેટ ટીમને મળશે કાં તો ગુજરાતને મળશે, એવી મારી અપેક્ષા છે.